ઇસરોનું ચંદ્ર બાદ સૂર્ય મિશન. આદિત્ય L1 સૂર્ય પરની સ્થિતિ અંગે કરશે સંશોધન. પૃથ્વીની સાથે અન્ય ગ્રહો પર જીવન શક્ય છે કે નહીં તે જાણવા માટે અનેક ગ્રહોના અભ્યાસ ભારત સહિત વિશ્વ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભારતે ચંદ્ર પર ચંદ્રયાન 3 લેન્ડ કરીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે અને હવે ચંદ્ર પર માનવ જીવન શક્ય છે કે નહીં તે અંગે સંશોધન કરવામાં આવશે. પરંતુ તેની સાથે સાથે સૂર્ય પર કેવા પ્રકારની સ્થિતિ છે તે જાણવા માટે પણ ઇસરોએ અભિયાન હાથ ધર્યું છે અને આ માટે જ આદિત્ય L1 સેટેલાઇટને 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ ઇસરોનું પણ યોગદાન રહેલું છે. આપણે જોયું કે આદિત્ય L1 2 સપ્ટેમ્બર 2023ના દિવસે અમે લોન્ચ કર્યું હતું અને 6 જાન્યુઆરી 2024 એક અગત્યનો દિવસ હતો જ્યારે અમે એનું ઓર્બિટ ઇન્સર્શન કર્યું હેલો ઓર્બિટમાં. એનો અર્થ એ હતો કે હવે પૃથ્વી, સૂર્ય અને એ જે L1 પોઈન્ટ છે એ બધા ત્રણેય એક સાથે ફરી રહ્યા છે એક સિંક્રોનાઇઝેશનમાં. એને લીધે આપણને એ હેલો ઓર્બિટમાંથી આપણું જે સેટેલાઇટ છે આદિત્ય L1 એ કોન્સ્ટન્ટલી સૂર્ય તરફ નજર કરી રહ્યું છે અને એનો ડેટા કલેક્ટ કરી રહ્યું છે. આદિત્ય L1માં 7 પેલોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાંથી 4 સૂર્ય અંગેની માહિતી પ્રાપ્ત કરશે, જ્યારે અન્ય 3 પેલોડ સેટેલાઇટની આસપાસના વાતાવરણ અંગે તેમજ વાતાવરણમાં પ્લાઝમા અંગેની માહિતી, થર્મલ આયન અંગે માહિતી તેમજ મેગ્નેટિક ફિલ્ડ અંગેની માહિતી એકત્રિત કરશે. તો સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટનું વારાફરતી ટેસ્ટિંગ થઈ રહ્યું છે અને બહુ અત્યારે જે માહિતી જે મુજબ તો સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટ સારી રીતે વર્ક કરી રહ્યા છે. જે મેગ્નેટોમીટર એક ઇન્સ્ટ્રુમેન્ટ હતું એનું જે બૂમ એક ડિપ્લોય કરવાનું હતું એ 25 જાન્યુઆરી કરી દેવામાં આવ્યું છે સક્સેસફુલી. એટલે કે હવે સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટને પ્રોપર કન્ડિશનમાં લાવ્યા પછી એમનું જે રિયલ ડેટા કલેક્શન શરૂ થઈ રહ્યું છે. અને આમાં કોઈ બી સાયન્સ, સ્પેસ સાયન્સ મિશનમાં એક નિયમ હોય છે કે જે શરૂઆતનો ડેટા હોય 6 મહિના સુધી એ ડેટા એના જે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર સાયન્ટિસ્ટ હોય એને માટે જ રિઝર્વ રાખવામાં આવે છે. એટલે કે એ લોકો એમાંથી વિશ્લેષણ કરીને કંઈક નવી શોધ કે નવા તારણો કરવા હોય તો એમને પહેલો હક રહે છે. જો કે ઇસરોના ડાયરેક્ટર પાસેથી ચંદ્રયાન 3 અંગે પણ માહિતી મળી. જે પ્રમાણે ચંદ્રયાન 3 મિશન હાલ પૂર્ણ થઈ ગયું છે અને તે જે જગ્યા પર સ્થિત છે તેને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં ત્યાંથી માટી અને પથ્થરો લાવવા માટેના મિશન અંગે એક પોઈન્ટ તરીકે ઇસરોને ચંદ્રયાન 3ની મદદ મળશે. બીજી તરફ સૂર્ય અંગેના મિશનમાં આગામી કેવી સફળતા ભારતને મળે છે તે અંગે હાલ વિશ્વભરની નજર ઇસરોના મિશન આદિત્ય L1 પર મંડરાયેલી છે. દર્શન રાવલ, VTV News, અમદાવાદ.